गुड इवनिंग फ्रेंड्स, हूँ आजनी प्रेयर माटे वृंदाबेन आचार्य ने विनती करू कि प्रेयर थी शुरुआत करे। वृंदाबेन प्लीज। भक्ति करता छूटे मारा प्राण, प्रभु एवु मांगू छु, रहे हृदय कमल मतारु ध्यान, प्रभु एवु मांगू छु, तारु मुखडु मनोहर जोया करु, रात दिवस गुणो तारा गाया करु, अंत समय रहे तारु ध्यान, प्रभु एवु मांगू छु, मारी आशा निराशा करशो नहीं, मारा अवगुण हैयामा दर्शो नहीं, श्वासे श्वासे रटु तारु नाम, प्रभु एवु मांगू छु, मारा पाप निताप समावी लेजो, आ सेवक ने चरणों मा राखी लेजो, आवी देजो दर्शन दान, प्रभु एवु मांगू छु, भक्ति करता छूटे मारा प्राण, प्रभु एवु मांगू छु, रहे जन्म जन्म तारो साथ, प्रभु एवु मांगू छु, प्रभु एवु मांगू छु। ओम शांति। फ्रेंड्स, अपने क्लब ना खूब सीनियर ने दाना लाडीला आवरशना ट्रेजरर निरंजन भाई आज अपनी वच्चे नथी। ही लेफ्ट फॉर हेवनली अबोर्ड ऑन May 4th। आज अपने हमने श्रद्धांजलि भेगा थया छे, तेरे इतलो चौकस कही इसके निरंजन भाई वाज अ ट्रू रोटेरियन। हमने टेस्ट जीवन में अक्षरश उतारेलो, एकदम स्ट्रेट फॉरवर्ड, खूबज परोपकारी, परगजू अने हमेशा दरेक ने मददरूप थवा तेवो तत्पर तैयार रहता। सोशल सर्विस एमना जीवन नो मुख्य उद्देश्य ज हतो, एवुं आपणे एमने ज्यारे पण जोता काम करता त्यारे आपणने हमेशा ए वस्तु समझाती। आजे आज आपणी वच्चे नथी, પણ એમના સત્કાર્યો દ્વારા આપણી વચ્ચે ઘણી બધી યાદો અને સંસ્મરણો છોડી ગયા છે, જે હંમેશા આપણી સાથે રહેશે। પરમ કૃપાળુ પરમાત્માને એમના પવિત્ર આત્માને ચીર શાશ્વત શાંતિ આપે એવી પ્રભુને આપણા સૌ વતી હું અંતરકરણ પ્રાર્થના કરું છું, અને એમની ખોટ તો આપણને હંમેશા સાલશે જ, જે કદાચ શબ્દોમાં નહીં વર્ણવી શકાય। અને આ અણધાર્યો આઘાત આપણને બધાને અને ખાસ એમના પરિવારજનોને સહન કરવાની પ્રભુ શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું। ઓમ શાંતિ। હું શશાંકભાઈને રિક્વેસ્ટ કરું કે નિરંજનભાઈ માટે બે શબ્દો કે। શશાંકભાઈ પ્લીઝ। ઇટ વોઝ અ વેરી શોકિંગ ટુ હિયર કે ઇટ્સ વેરી અનટાઈમલી death, કારણ કે હી પાસ્ડ અવે ક્વાઇટ અર્લી ફ્રોમ અસ। અને હું રિકોલ કરતો હતો જ્યારે આજે, ત્યારે 4-5 વર્ષ પહેલાં એક આપણે સાયકલ વિતરણનો પેલો પ્રોજેક્ટ હતો, તેમાં 15 એક સાયકલો આપણે ડોનેટ કરેલી। તો એ વખતે મેં પ્રેસિડેન્ટને પૂછ્યું, કીધું આ કેવી રીતે તમે આઈડેન્ટિફાય કર્યા? એટલે મને કે નિરંજનભાઈ બધાને આઈડેન્ટિફાઈ કરીને લાયા છે। તો મેં નિરંજનભાઈને એ વખતે પહેલી વાર મળવાનું થયું, એટલે આમ મળતા હતા
અમે આ કઈ રીતે તમે કર્યું? મને નિરંજનભાઈ કેવું રોડ ઉપર ઉભો રહું, રસ્તામાં ચાલતા માણસને જોઉં, ઓબ્ઝર્વ કરું કે આને ખરેખર વાહનની જરૂર છે સાયકલની, એને મળું, ક્યાં કરે છે, આખું ઇન્ટરવ્યુ લઉં, અને એમ કરીને એમને 10-15 આવા ગરીબ લોકોને શોધ્યા અને કર્યું. એટલે હેડ્સ ઓફ ટુ હિમ કે જે કામ એમને કમિટમેન્ટથી આપણા ક્લબને આપ્યું છે. એટલે હું તો એવું માનું છું કે ધીસ ક્લબ વુડ હેવ અ મેસિવ વોઇડ, એક આખું વેક્યુમ ક્રિએટ થશે. એની સાથે સાથે એ જે રીતે આ કમિટમેન્ટથી કામ કર્યું આપણા ક્લબને કોન્ટ્રીબ્યુશન, એ દેટ વુડ ઓલ્સો ઇન્સ્પાયર અસ ઇન યર્સ ટુ કમ. અને અંતમાં બહુ મને આઈ ડોન્ટ ફાઇન્ડ એની એડેક્વેટ વર્ડ્સ ટુ સ્પીક, પણ ખાસ કરીને અમારા કોન્ડોલન્સીસ અને સિમ્પથી નિરંજનભાઈના ફેમિલી મેમ્બર્સને અને મિત્રોને અમારા તરફથી છે. ગોડ બ્લેસ. આપણા ઇનકમિંગ પ્રેસિડેન્ટ વત્સલભાઈને રિક્વેસ્ટ કરું કે નિરંજનભાઈ માટે કંઈક એમના યાદો બનાવે. અર્પિતભાઈ, નિરંજનભાઈ ખૂબ જ સરળ સ્વભાવના હતા, હું એમને એ રીતે જ ઇમેજિન કરીશ જ્યારે બી હવે કરીશ ત્યારે. એ એકદમ ડાઉન ટુ અર્થ, એમને કોઈ બી ટાઈમે હું અપ્રોચ કરું તો એ ટાઈમ કાઢી અને વાત કરે મારી જોડે, જે બી કંઈ સર્વિસ પ્રોજેક્ટ વિશે પૂછું તો એ બધું જ એમને ખબર હોય અને મને ગાઈડ કરે. હી વોઝ લાઈક એન એન્સાઇક્લોપીડિયા ફોર મી. અને અમે ફિઝિયોથેરાપી સેન્ટરમાં સાથે કામ કરેલું એ પ્રોજેક્ટ પર. ઇવન સ્ટ્રીટ ચિલ્ડ્રનનો એક પ્રોજેક્ટ હતો જેમાં સ્ટ્રીટ ચિલ્ડ્રનને મોલમાં લઈ ગયેલા અને એ લોકોને મૂવી દેખાડેલું ને બધી વસ્તુ એ લોકો ખરીદી શકે, તો એમને એટલું બધું ધ્યાનથી બધી કૂપન્સ બનાવેલી એ લોકો માટે કે એ લોકો એમાં શોપિંગ કરી શકે એ કૂપન્સથી. ઇવન અમે ક્યાંય એમને સ્ટ્રીટ ચિલ્ડ્રનને બધા વિશે ઘણું બધું ખબર હતી. અમે એકવાર બુધરપુરા પાસેથી નીકળ્યા હતા તો એમને મને એક બાંકડો બતાવ્યો કે અહીંયા નાઇટ સ્કૂલ ચાલે છે. એટલે એમને ઇન્ટરેસ્ટ બી હતો અને એમને ઘણું બધું નોલેજ બી હતું કે આ બધા સ્ટ્રીટ ચિલ્ડ્રનને બધા કઈ રીતે એ લોકો કઈ રીતે ભણે છે ને શું કરે છે. એટલે મેં વિચારેલું કે મારી ટર્મમાં એમનો કન્ટિન્યુઅસ સાથ મળશે, મને ગાઈડન્સ મળશે, પણ આ બધું અચાનક જ થઈ ગયું. અને ફેમિલીને મારા કોન્ડોલન્સીસ. ઇવન મારે ગઈકાલે રવિનભાઈ દફતરી જોડે વાત થતી હતી તો એમણે સજેસ્ટ કરેલું કે નિરંજનભાઈની લેગસી ચાલુ રાખવા માટે ઋત્વીબેન કે ઘરના મેમ્બર્સ ક્લબમાં ચાલુ રહે. વન્સ અગેન મારા કોન્ડોલન્સીસ. ઓમ શાંતિ. આપણા ઇમિજિએટ પાસ્ટ પ્રેસિડેન્ટ સંજીવભાઈને રિક્વેસ્ટ કરું કે નિરંજનભાઈ સાથેનો એમનો એ યાત્રા હતી એની વાતો કરે. આપ મ્યુટ હો સંજીવભાઈ. અચ્છા, હમ લોગ કાફી ભારી મન સે ઇસ મીટિંગ મેં બેઠે હૈ એક એસે શખ્સ કે લિયે જો શાયદ હમારે બીચ મેં કઈ બાર ઉઠા બેઠા કરતા થા. આજ વિશ્વાસ નહીં હોતા કે હમ ઉનકો ઉનકી અનુપસ્થિતિ મેં ઉનકો યાદ કરને બેઠે હૈ કે ઇસ જીવન મેં હમ શાયદ ઉને કભી નહીં દેખ પાએંગે. નિરંજન ભાઈ જૈસા આપ સબ લોગ હી જાનતે હૈ, બેહદ સરળ તરહ કે વ્યક્તિ, બલ્કિ મેં કહુંગા કે એક અસાધારણ વ્યક્તિ, બહુ સરળ વેશ મેં હમ લોગો કે બીચ મેં રહા કરતા થા. કોઈ ભી કાર્ય હો ક્લબ સે રિલેટેડ, સ્પેશિયલી ચેરિટી સે રિલેટેડ હો, તો નિરંજન ભાઈ કી કભી ના નહીં હોતી થી. ઓર કઈ બાર તો મુજે અભી જરૂર ઉનકે સાથ એક સાલ બહોત ક્લોઝલી ઉનકે સાથ રહે કે કામ કરને કા મોકા મિલા, ઓર તબ મેને વાકઈ મેં જાના કે આ વો ઇન્સાન વાકઈ મેં અંદર સે કિતના મહાન હૈ, કે ચાહે ભરી દોપહેર હો યા ખૂબ હેવી રેન હો રહી હો, વો સ્કૂટર ઉઠા કે યહાં આ જાતે થે. और कुछ भी काम हो लेके बैठ जाते थे. कई बार तो ये भी होता था कि मुझे भी नहीं बताते थे, वो कल्याणी को ही बोलते थे कि चलो अब अपने ही पता दिए, संजीव भाई जोड़े बात करवानी जरूरत नहीं थी. तो कोई नॉट ओनली रोटरी
हम ये भी जानते हैं कि नॉन रोटरी कई चैरिटी वर्क में भी वो हमेशा आगे रहते थे और ग्राउंड लेवल पे लेके काम करते थे बिना किसी को बताए बिना किसी को शो ऑफ किए। वे बहुत अनटाइमली वो हमें छोड़ के चले गए। कुछ दिनों से एडमिट थे, मुझे उनकी बेटी का फोन भी आया कि इस तरह से हुआ है और आप डॉक्टर से कम्युनिकेट करिए क्योंकि हमें शायद पूरा मालूम नहीं पड़ पाता है कि क्या हो रहा है उनके साथ। मेरी सिम्स में फिर डॉक्टरों से बात होती रहती थी, बीच में आशा हो गई थी कि अब तो वो वापस लौट आएंगे हमारे बीच में और फिर से हम लोग एक दूसरे से मिलना शुरू कर देंगे। इनफैक्ट ऑल ऑफ सडन जैसे कोई जोत बुझने के पहले जलती हो, इस तरह से उन्होंने फिर से एक अपना रूप बदला और हमें छोड़ के चले गए। उनके बारे में बोलने को तो बहुत कुछ है पर हम यही चाहते हैं कि हम हमेशा उनको मिस करते रहेंगे। उनकी बेटी से भी मेरी बात हुई है, उसने भी कहा है कि मैं पापा जितना काम तो नहीं कर सकती हूँ पर मेरी इच्छा है कि रोटरी में मैं कुछ काम करूँ, तो मैं चाहूँगा कि वो हमारे बीच में आते रहे किसी भी रूप में ताकि हम उनके थ्रू हमेशा निरंजन भाई को अपने बीच में पाते रहें। बस आप सब लोगों के साथ हमारी सहानुभूति और इस दुख के समय में नहीं, हमेशा हम आपके साथ हैं। कभी भी किसी तरह की आप लोगों को आवश्यकता हो तो ना सिर्फ मैं या मेरा परिवार, पूरा रोटरी परिवार आप लोगों के साथ है। हमेशा सदैव निरंजन भाई हमारे साथ रहेंगे। ओम शांति जी। ज्योति बेन और रविंद्र भाई ने रिक्वेस्ट कर। ज्योति बेन म्यूट छो तमे। અર્પિત ભાઈ, નિરંજન ભાઈ મારી જોડે જે રીતે તે ટ્રેઝરર નું કામ કર્યું છે અને અમે જે એકાઉન્ટ્સ મને માં મને કહે કે જ્યોતિબેન આપણે દર મહિને બેલેન્સ શીટ આપી દઈશું, એથી દિવસમાં બબે ત્રણ ત્રણ વાર જયારે પણ જરૂર પડે કે કઈ પણ હોય તો ઇમિજિયેટલી હાજર રહેતા હતા. અમે લોકો અહીંયા અમેરિકા બેઠા છીએ અત્યારે તો આઈ ફીલ સો સોરી કે વી કાન્ટ બી હેલ્પફુલ ટુ એનીથિંગ એની વે, બટ આઈ ઓલવેઝ રિમેમ્બર હિમ ફોર માય લાઈફ ટાઈમ. અને નીરુબેન પ્લીઝ ક્યારે પણ કંઈ પણ જરૂર પડે, કંઈ પણ હેલ્પ જોઈતી હોય તો પ્લીઝ ફીલ ફ્રી અમારી જોડે પ્લીઝ. નીરુબેન ઓમ શાંતિ. ઋત્વીબેન ઓમ શાંતિ. નિરંજનભાઈ ના ગુમાવ્યા છે ને એ હજુ અમે અમે એને એક્સેપ્ટ નથી કરી શક્યા એવી હાલત છે. અમે એટલા બધા દૂર બેઠા છીએ કે અમે વિચારી પણ નથી શકતા કે નિરંજનભાઈ અમારી જોડે નથી. અમે જે રીતે એમને જોયા છે સ્કૂલ ચલાવતા, રોડ સાઈડ સ્કૂલ ચલાવતા અમે જોયા છે. અમે જે રીતે એમને 2000 પતંગ અમને એપોલો વાળાઓએ આપી ત્યારે જે રીતે એમણે નાની 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 ઝૂંપડીમાં જઈને છોકરાઓને જે આનંદથી એમણે પતંગો વેચ્યા છે એ મેં જોયું છે. એમનો જે સ્વભાવ, એમનો જે પરોપકારી જીવ હતો ને એ જીવ અમે ખરેખર હવે શોધીશું તો કદાચ એવો જીવ અમને રોટરીમાં નહીં મળે એવું હું માનું છું. નિરંજનભાઈએ બતાવેલા રસ્તામાં અમે એકાદ ડગલું પણ ચાલી શકીએ એવી અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ. અને આપ સૌને, નિરંજનભાઈને સૌએ ગુમાવ્યા છે પરંતુ અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આપને શક્તિ આપે અને જરૂર પડે અમારા કોઈ પણ રોટેરિયન જ નહીં પરંતુ અમે તો એવું ઈચ્છીએ કે ઋત્વીબેન પોતે રોટરીમાં આવે, એ નિરંજનભાઈની લિગસી હશે એ અમે કન્ટિન્યુ કરીએ અને એ બાને અમે નીરુબેનને પણ મળતા રહીએ, આપને પણ મળતા રહીએ અને આપનો સાથ અને સહકાર અમને હંમેશા મળતો રહે. વિશ યુ ઓલ ધી બેસ્ટ. થેન્ક યુ. સોરી ટુ હેવ લોસ્ટ અવર ફ્રેન્ડ. આમ તો નિરંજનભાઈ સાથે એકે એક વ્યક્તિએ, દરેક પ્રેસિડેન્ટ દરેક ટીમે ખૂબ જ કામ કરેલું છે. એટલે હું હવે એક એક જણને ઇન્ડિવિજ્યુઅલી કહું એના કરતા
આઈલ રિક્વેસ્ટ કે દ્વારા ફરી જણાને કંઈક ને કંઈક ચોક્કસ કહેવું જ છે, તો મને એક પછી એક યુ જસ્ટ રેઝ યોર હેન્ડ અને આપણે એક પછી એક એના માટે વાત કરીએ. આઈ થિંક વી કેન સ્ટાર્ટ વિથ ઘનશ્યામભાઈ. ઓમ શાંતિ નીરુબેન. તમારા દુઃખમાં અમે બધા સહભાગી છીએ. નિરંજનભાઈ માટે જેટલું પણ કહીએ કે જેટલા પણ એમને યાદ કરીએ એ આપણને ઓછું જ પડવાનું છે, પણ એમના જેવો સરળ અને કેને સરળદયી સ્વભાવ એ બહુ ઓછા લોકોમાં હોય છે. એમનો લાભ અમને લોકોને ખૂબ મળ્યો છે. હમણાં મને યાદ છે કે 4-5 મહિના જ પહેલાં અમારે જેમ લોટરીનું આપણું જે ટ્રસ્ટ છે એમાં એમ થયું કે બીજે દર વર્ષે અમે ટ્રસ્ટી બદલાવતા હોય, એ વખતે મારે ચેતનભાઈને વાત બી થઈ કે આપણે શું કરીએ છીએ. એટલે આપણે કહ્યું હતું ભાઈ આપણે નિરંજનભાઈને આપણા ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે લઈએ. અને નિરંજનભાઈને કહ્યું, જોકે એ નિરંજનભાઈ એ પહેલાં પણ ટ્રસ્ટનું ઘણું બધું કામ હેલ્પફુલ થયા જ છે ચેતનભાઈને, કે અમને જ્યારે પણ જરૂરત પડી. એમનો જે સ્વભાવ હતો પરગજ્જુ આપણે કહી શકીએ, કે કોઈ પણ માટે કોઈ પણ વ્યક્તિ. આજે બપોરના જ મને હેમાલીબેન કહેતા હતા કે ભાઈ જ્યારે પેલું જોધપુરનું આપણું ફિઝિયોથેરાપી સેન્ટર માટે કામ કરવાનું હતું, 2-3 મહિના માટે થઈને કોર્પોરેશનમાં ધક્કા ખાવા મળવું કોઈને બપોરના ટાઈમે ગમે તે ટાઈમે, હું કહું કે નિરંજનભાઈ જવાનું છે, એમને કોઈ પણ સમય મર્યાદા એવું નહીં કે મને અત્યારે નહીં ફાવે, ચાલો આપણે જઈએ. એટલે દરેકની સાથે એમનો એવો જ પ્રયત્ન રહ્યો છે કે દરેકને આપણે હેલ્પફુલ થઈ, અને અમને બહુ જ એમની ખોટ રહેવાની છે. પણ એમના દીકરી છે અમારી સાથે જો રોટરીમાં, અમને ચોક્કસ અમને એમ થશે કે નિરંજનભાઈ બીજા રૂપે પણ અમારી સાથે છે અને અમને અમને લાભ મળશે. તમને સર્વને આ દુઃખમાં શક્તિ આપે એ જ પ્રાર્થના. ઓમ શાંતિ. અર્પિતભાઈ પ્લીઝ. અર્પિતભાઈ જરી 2 મિનિટ મને ભી કેવું છે, 2 શબ્દ નિરંજન માટે બોલી શકો? હા બોલી છે, બોલો તમે બોલો પછી અમિતાભાઈ. ચોક્કસ. સો નાઈસ, થેન્ક યુ. ઓમ શાંતિ સર્વને. હું 15-16 માં પ્રેસિડેન્ટ હતો અને પહેલા 6 મહિના તો કે બહુ સરસ રીતે હું ને જયેશભાઈ વર્ક નહોતા કરી શક્યા, પણ એના પછીના 6 મહિનામાં મને નિરંજનભાઈએ પુષ્કળ સાથ આપ્યો. એ વખતે ડિસ્ટ્રિક્ટ ગવર્નર લલિતભાઈ હતા. લલિતભાઈએ મને સ્પેશિયલી બોલાવીને કહ્યું કે ભરતભાઈ ઓછા ઓછા તમે 50-1 તો જે બાકી રહી ગયેલા તમારા કેમ તો કે સોશિયલ સર્વિસના છે એ તમે પતાવો. મને નિરંજનભાઈનો સાથ મળ્યો અને હું કયા શબ્દમાં એમને કહી શકું, પણ મને એવું લાગે છે કે એમના સાથથી સવારે સાત વાગ્યાથી રાતે 12 વાગ્યા સુધી મારી સાથે રહ્યા છે અને દરેકે દરેક મેં સર્વિસ પ્રોજેક્ટને હું પૂરો કરી શક્યો. એમની ખોટ તો આપણે બધા જણાશે, પણ એમના માટે હું એમ કહી શકું કે આ યુગમાં એ પોતે એક સતયુગના વ્યક્તિ હતા. આવા વ્યક્તિઓને લીધે જ આજે કેમ તો કે આપણો દેશ સરસ રીતે ચાલી શકે છે. એમની ખોટ તો પુષ્કળ છે, પુષ્કળ સર્જાશે. એમની જગ્યા કોઈ લઈ શકે તે પણ અનુમાન કરવું અઘરું છે. એમનું ઓલિયા જેવું જીવન, એમણે સવારે 7-12 વાગ્યા સુધી રાતે મારી સાથે હોય, પણ એમના 24 નો સમય બી જતો રહે તો એમણે મને એમ નથી કહ્યું કે ભરતભાઈ મારે 24 નો સમય છે અને મારે જમવું પડશે. એ દિવસે એમને એમ ખેંચી નાખતા. 6 મહિના સુધી એમણે ખરેખર જે મને સાથ આપ્યો છે અને એમને લીધે જ હું મારું જે કંઈ બી કાર્ય મને આવડે મારી શક્તિ મુજબ હું કરી શક્યો છું. એટલે નિરંજનભાઈ માટે તો મારી પાસે વધારે એક્સપ્રેસ કરવાનો શબ્દ નથી. એમના આત્માને જ્યાં પણ હોય ત્યાં શાંતિ મળે તેવી પરમાત્માને પ્રાર્થના, એમના કુટુંબીજનોને શક્તિ આપે ભગવાન કે ભાઈ એમની ખોટ તો કોઈ પૂરી કરી શકશે જ નહીં આપણી ક્લબમાં કે એમના કુટુંબમાં પણ. અને એમનો જે સાથ મળ્યો છે તે સૌને હજારો હું પ્રણામ કરું છું. આપ સૌને પણ પ્રણામ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. અમિતાભાઈ સૌથી પહેલા તો નિરંજનભાઈના આત્માને શાંતિ મળે એ જ પ્રાર્થના. ઓલમોસ્ટ છેલ્લી ઘડી સુધી જાણે એવું હતું કે
ચાલો હવે તો બધું થઈ ગયું, અર્પિતભાઈને બધા બ્લડ આપવા ગયા અને યુ નો એ બધું આપણે જાણ્યું, પણ જાણે પેલું કોળિયો મોં સુધી આવ્યો હોય અને ભગવાને છીનવી લીધો એવી કંઈક આપણી દશા થઈ. એટલે એન્ડ માય ફર્સ્ટ રિએક્શન વોઝ કે નિરંજનભાઈ આઈ ધીસ ઇઝ નોટ ફેર, આવી રીતે એકદમ જતા રહેવું અને આપણને એમ લાગે કે ના કાલ તો ઘરે આવી જશે કે બે દિવસમાં આવી જશે અને જતા રહેવું, બહુ જ ખોટું થતું. ઘણી લગભગ બધા જ પ્રોજેક્ટ, બધા એટલે એક એક પ્રોજેક્ટમાં નિરંજનભાઈ તો હોય જ, વેધર અહીંયા અમદાવાદમાં હોય, અમદાવાદની બહાર હોય, ક્યાંય પણ હોય. લાઈક મહીપતરામ આશ્રમમાં આપણે બ્લડ આઈ ચેકઅપ કેમ્પ થતા તો આવી જતા તરત જ, અને બેનર લટકાવવાનું હોય ત્યાંથી શરૂ કરીને એક એક કામ એમને ખબર જ હોય કે હવે એક લિસ્ટિંગ કરવાનું છે, અહીંયા મૂકવાનું છે, બે ચાર વિદ્યાર્થીઓ આવે એમને શીખવાડવાનું છે, તો તરત જ એ કામ પર લાગી જાય. અને આપણા બધા માટે તો એકદમ જ બહુ મોટી ખોટ છે. ઇવન ફ્યુચર આપણા જે આપણા નવા પ્રેસિડેન્ટ આવવાના છે એમને પણ ખ્યાલ આવી ગયો છે કે કેવી રીતે આ બધું કામ થઈ રહ્યું છે, કારણ કે જે પાયાનું કામ કરવાનું હોય ત્યારે વી રિક્વાયર પીપલ હુ કેન ગો અરાઉન્ડ એન્ડ ડુ ધ રિયલ વર્ક. વેલ, લાઈફ ગોઝ ઓન એન્ડ પ્રભુ એમના આત્માને શાંતિ આપે, ફેમિલીને પણ દુઃખ સહન કરવાની શક્તિ મળે, એન્ડ વી હોપ ગોડ ઇઝ વિથ હિમ ઓલવેઝ. ઓમ શાંતિ. હું નૃપેશભાઈને વિનંતી કરું, એ પહેલા નૃપેશભાઈ સાથે જે વાત થઈ એ કહું કે નૃપેશભાઈ આ ગઈકાલે જ મને રાત્રે ફોન કરીને મેસેજ કરીને કીધું હતું, આજે મારે વાત પણ થઈ હતી, કે નિરંજનભાઈ અને હરીશભાઈની યાદમાં હી ઇઝ ગોઈંગ ટુ ડોનેટ અ વેન્ટિલેટર ટુ અ હોસ્પિટલ, જે આપણે વેરી સૂન વિલ બી આઇડેન્ટિફાઈંગ કે આપણે કઈ હોસ્પિટલને ડોનેટ કરીશું. પણ એના યાદમાં નૃપેશભાઈ એક વેન્ટિલેટર ડોનેટ કરવાના છે. પાર્ટિસિપેશન નહીં રહ્યું હોય, પણ મારી સાથેના જે અમુક પ્રોજેક્ટ કે એમાં છે, હાઉ કેન આઈ ફરગેટ હિઝ એક્ટિવ પાર્ટિસિપેશન એન્ડ કોન્ટ્રીબ્યુશન. એટલે આપણે આઈ વિઝન પ્રોજેક્ટ ચાલુ કર્યો તો ડે વન થી કન્ક્લુડ કર્યો આટલા વર્ષો સુધી, તો ઇન ઈચ એન્ડ એવરી પ્રોજેક્ટ લગભગ 7-10 દિવસ ચાલતો હતો શરૂઆતમાં, તો બધા દિવસ છેકથી છેક એમની ફૂલ હાજરી હોય. નોટ ઓનલી દેટ, એ પહેલાં કોર્પોરેશનમાં કે જે તે મ્યુનિસિપલ સ્કૂલમાં એની એપ્રુવલ કે બીજું કોર્ડિનેશન કરવાનું હોય તો વેરી વેરી એક્ટિવલી ઇન્વોલ્વ. એ પછીથી આપણે આ જે સ્કૂલ રિનોવેશન કે એનું કરતા હતા, તો લાસ્ટ યર આપણે જે પેલી પાલડીની સ્કૂલનું રિનોવેશન કર્યું એ આઉટસોર્સ કરીને કમ્પ્લીટ કરેલું, પણ એમના રિપીટેડલી ફોન આવે કે હું ત્યાં જઈ શકું અને હું ત્યાં આગળ કરી શકું, અને આઈ એમ વેરી ઇન્કલાઇન્ડ. અને પછીથી આપણે આ જે સ્કોલરશીપનું એનું આ વખતે કર્યું, તો નિરંજનભાઈના અગેન રિપીટેડલી ફોન હોય કે એમાં બીજી રીતે હું કઈ બી રીતે ઇન્વોલ્વ થવા તૈયાર છું. અને એમની જે ઓપન સ્કૂલ હતી, જે બીજા બી એક રોટેરિયન મિત્રએ કર્યું, તો એ 2-3 વખત મને જોવા લઈ ગયા હતા અને હી વોઝ ડુઈંગ અ અમેઝિંગ વર્ક. એટલે નિરંજનભાઈ અને એમના ફેમિલી મેમ્બર્સ ને હાર્ટ ફેલ્ટ કોન્સોલેશન, અને વી હેવ રિયલી લોસ્ટ અ ટ્રુ રોટેરિયન. મૌલિકભાઈ બક્ષી યુએસ થી આપણી જોડે છે, એમને રિક્વેસ્ટ કરું, અને જે પણ મિત્રને નિરંજનભાઈ માટે કંઈ પણ કહેવે પ્લીઝ રેઝ યોર હેન્ડ, તો હું એક પછી એક બધાને રિક્વેસ્ટ કરીશ. મૌલિકભાઈ પ્લીઝ. નિરંજનભાઈ માટેના બધા જ શબ્દો આજે જે કોઈ બોલશે ને ઓછા પડવાના છે. કદાચ જ્યારે રોટરી એસ્ટાબ્લિશ થઈને એક મોટો આપ્યો સર્વિસ અબાઉટ સેલ્ફ, એ જ્યારે આપ્યો ત્યારે રોટેરિયન જેણે પોલ હેરિસને આપ્યો હશે ત્યારે પણ ખ્યાલ નહીં હોય કે એક રોટેરિયન એવો હશે કે જે આ 100% નહીં 125% પોતાના જીવનનો ઉતારશે. એમની બિહેવિયરની ક્રેડિબિલિટી એટલી સારી કે એમને વિશે આટલા વર્ષમાં કોઈ એક બનાવ એવો નહીં હોય કે કોઈ એમનાથી ડિસપ્લીઝ થયું અથવા કોઈ એક કેરેક્ટરમાં એમણે મિસ 4-way હોય. મને લાગે છે કે રોટરીના 4-way ટેસ્ટ એમના ખરેખર બ્લડમાં ફરે છે. એમને જ્યાં જ્યાં કામ કર્યું ત્યાં એમણે એમની એક અભમુખીને ગયા છે. રેડક્રોસની અંદર એમને મેં ઇન્ટ્રોડ્યુસ કર્યા હતા, ઓળખાણ કરાવી. આજે રેડક્રોસ પણ એવું માનતી થઈ કે તમે અમને આટલા સુંદર વ્યક્તિત્વ સાથે ઓળખાણ કરાવી છે. મહીપતરામ આશ્રમમાં પણ એ જ્યારે પણ આવતા ત્યારે એ જાણે વધારાના
એક વ્યક્તિત્વ આપણાથી ઉપરાંતના અને વધારે સર્વિસ આપનારા બની જતા. રવિન્દ્ર, કેટલાક માણસ માટે એવું કહેવાયું છે કે મુઠ્ઠી ઉછેરો માનવી, તો કદાચ નિરંજનભાઈ માટે હું કહીશ કે એક મુઠ્ઠી ઉછેરો રોટેરિયન આજે આપણે ગુમાવ્યો છે. એમના કુટુંબને, આપણને સૌને આજે કઈ લોસ થયો છે એ કોઈ રીતે કોમ્પેન્સેટ નહીં થઈ શકે. ખાલી એક જ રીતે કોમ્પેન્સેટ કરીએ કે એમના જે મૂલ્યો, એમણે જે જીવ્યા છે એ આપણી મેટ્રો એને જીવી બતાવશે અને એ રીતે એમની યાદને ધબકતી રાખશે. ઓમ શાંતિ. મેહુલભાઈ રાઠોડને વિનંતી કરું. સર્વિસ પ્રોજેક્ટ હોય, હિસાબનું કામ હોય, રોટીનું બીજું કામ હોય, એક પણ વાર નિરંજનભાઈ ને કામ સોંપ્યા પછી મારે ક્યારે જોવું ના પડે. ત્યારે એક કામ તો કરતા કદાચ આપણામાંથી કોઈ બીજું પણ એ કામ કરી શકે, પણ એ કામ કર્યા પછી નથી અને ક્યારે કોઈ એક પણ મહેચ્છા નહીં રાખવાની એ કામ કર્યા પાછળ, કે જેમાં મને કશુંક મારું સારું બોલાય એવી પણ લાગણી નહીં રાખવાની. એ ખરેખર એક મુઠ્ઠી ઉછેરા આત્મા કહેવાય એનું જ આ લક્ષણ હોઈ શકે. છેલ્લે છેલ્લે બે વર્ષથી અમે જે આરએલઆઈના પ્રોગ્રામ કરતા હતા એમાં 30-30 સ્ટુડન્ટ આવે અને નાની પેન્સિલ લેવાની હોય, લાલ કલરની પેન્સિલ લેવાની હોય, લીલા કલરની પેન્સિલ લેવાની, દરેક નાની વસ્તુનું એ લિસ્ટ યાદ રાખે, સ્ટેશનરી વાળાને ત્યાં જાય લઈ આવે, ક્લબને ઓછામાં ઓછા પૈસામાં થાય અને કોઈ જગ્યાએ એનું નામ ના આવવા દે, એટલા મહાન વ્યક્તિત્વ હતા. કદાચ નિરંજનભાઈની જે ખોટ છે આપણને તો ક્યારેય આપણે પૂરી નહીં શકીએ આપણી, અને એમને કુટુંબના પણ જે કે બી ખોટ પડી છે, હું પ્રભુને એક જ પ્રાર્થના કરું કે કુટુંબને ખૂબ જ શક્તિ આપે આ દુઃખ સહન કરવાની અને સદગતના આત્માને એમના ચરણોમાં સ્થાન આપે. ઓમ શાંતિ. પ્રશાંતભાઈ અને માલીબેન, નિરંજનભાઈનું વ્યક્તિત્વ માટે દરેક મેમ્બર આપણી ક્લબના ભૂલી રહ્યા છે અને માનવામાં નથી આવતું કે નિરંજનભાઈ આપણી સાથે નથી, પણ મારા કરતા તો એ ઉંમરમાં એક્સપિરિયન્સ કરતા ઘણા મોટા હતા. પણ હું જયારે 16-17 પ્રેસિડેન્ટ હતો અને ત્યારે નિરંજનભાઈના તરફથી જે મને મેન્ટરશીપ જે મળી હતી, ઇટ વોઝ એન અનબિલીવેબલ કે દરેક બાબતની અંદર, નાની નાની બાબતની અંદર મારી ઓફિસમાં આવી અને બેસી અને મને એક એક વસ્તુની સલાહ આપતા હતા અને ખાસ કરીને સર્વિસ પ્રોજેક્ટ્સ. કારણ કે મારું વર્ષ શરૂ થયું એના પહેલાના વર્ષે ભરતભાઈ સાથે બી એમણે બહુ ક્લોઝલી કામ કર્યું હતું, એના આગળના વર્ષે રાકેશભાઈ સાથે બી બહુ ક્લોઝલી કામ કર્યું હતું, એટલે ક્લબનું ડિટેલ એમને ખબર હતી. અને હું નાનો હતો છતાં એક વખત મેં પૂછ્યું કે નિરંજનભાઈ આપ રોટરીમાં શા માટે આવ્યા અને રોટરી તમે ક્યારે જોડાણા, તો એમનો એક બહુ જ સ્ટ્રેટ ફોરવર્ડ એને મને જવાબ આપ્યો હતો કે જયારે હું રિટાયર થયો બેંકમાંથી ત્યારે મારે એવું હતું કે એક સોશિયલ વર્ક કરવું છે સોસાયટીની અંદર, એ નક્કી હતું. પણ મારી દ્વિધા એ હતી કે હું મારું પોતાનું એનજીઓ ચાલુ કરું કે હું કોઈ સંસ્થા સાથે જોડાઉં. અને એની અંદર એ કે મેં લાયન્સ ક્લબ, રોટરી ક્લબ, બીજા એનજીઓ ઘણા બધા જોયા અને પછી મને એવું લાગ્યું કે મારે રોટરી સાથે જોડાવવું જોઈએ. કે રોટરીમાં જોડાયા પછી બી એમણે જોયું કે કઈ ક્લબમાં મારે જોડાવવું જોઈએ અને આપણા બધા એના શબ્દ નસીબ હતા કે એ આપણી ક્લબમાં જોડાયેલા. અને છેલ્લા 7-8 વર્ષના પ્રેસિડેન્ટને ખબર નથી પડી કે સોશિયલ પ્રોજેક્ટ કેવી રીતે થઈ ગયા છે. થયા છે પ્રેસિડેન્ટના નામે, પણ એ બધા કર્યા છે નિરંજનભાઈ. અને એ જો ન હોત તો આપણા જે અત્યારના બધા જ સોશિયલ પ્રોજેક્ટ જે છે જે કર્યા છે, જેના માટે આપણને એવોર્ડ મળ્યા છે, એ ન થઈ શક્યા હોત. અને ઇટ્સ ફોર ડેફિનેટલી ફોર શ્યોર કે ઇનકમિંગ પ્રેસિડેન્ટ 3 જે છે અત્યારે આપણા સામે, વત્સલભાઈ, અતુલભાઈ અને એના પછી હાર્દિકભાઈ,
એ ત્રણેયને મોટી ખોટ પડવાની છે કે સોશિયલ પ્રોજેક્ટ જે આપણી ક્લબના અત્યારે ચાલી રહ્યા છે, મલ્ટિપલ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, એ આગળ કેવી રીતે ચલાવશો. પર્ટિક્યુલરલી ખાસ કરીને ફિઝિયોથેરાપી સેન્ટર જે હતું એની એક વાત કહું તો, આપણે 2012-13 ની અંદર એ ફિઝિયોથેરાપી સેન્ટર શરૂ કર્યું હતું. 2 વર્ષ માટે એ ચાલ્યું, વચ્ચેના 2 વર્ષ માટે એ નહોતું ચાલ્યું, બંધ થઈ ગયું હતું. અને મંજુબેનને અને ખાસ કરીને નિરંજનભાઈને બહુ રંજ હતો કે આપણું ફિઝિયોથેરાપી સેન્ટરનું આટલું મોટું ડોનેશન થયું છે, પ્રશાંતભાઈ તમે કેવી રીતે હેલ્પ કરી શકો, તો આપણે શું કરી શકીએ. અને એ મારી સાથે એ 2016 ઓક્ટોબરમાં 3 દિવસ મારી સાથે મ્યુનિસિપાલિટી અને ફિઝિયોથેરાપી સેન્ટરની વચ્ચે આંટા માર્યા, બધું મને માર્ગદર્શન આપ્યું. અને અલ્ટિમેટલી આપણને એ ફિઝિયોથેરાપી સેન્ટરની ચાવી બી આપણી પાસે નહોતી, એ આપણને પાછી મળી. એ મળ્યા ઉપરાંત તરત જ એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મને સાથે લઈ ગયા, કારણ કે હું પ્રેસિડેન્ટ હતો. અને મને કીધું કે પ્રશાંતભાઈ બધી વાત થઈ ગઈ છે, તમારે આવીને બેસવાનું છે, સામે નેગોશિએટ કરવાનું છે, અને તમે 3 વર્ષ માટેનું રિન્યુઅલ એમને માગો મ્યુનિસિપાલિટી પાસેથી, એએમસી વાળી. અને એમના માર્ગદર્શન નીચે આપણને આપણું ફિઝિયોથેરાપી સેન્ટર પાછું મળ્યું. પછી એ વખતે બી એ પ્રોબ્લેમ એ આવ્યો કે હવે ચલાવશું કેવી રીતે, એનો પૈસાનું કેવી રીતે કરશું. નિરંજનભાઈએ કીધું કે મારા ઘરની બાજુમાં છે, રશ્મિભાઈએ બી થોડો સપોર્ટ કર્યો હતો, ઓબ્વિયસલી ફાઈનાન્શિયલી સપોર્ટ મંજુબેનનો બી હતો. પણ દર 15 દિવસે જઈ ફિઝિયોથેરાપી સેન્ટર ઉપર મને એક્સેલમાં અને વોટ્સઅપથી અને ઈમેલથી હિસાબ મોકલતા કે પ્રશાંતભાઈ આટલો પૈસા રેવન્યુ આવ્યો છે, આટલો એક્સપેન્સિસ થયો છે. આઈડિયા અમારો એવો હતો કે 1 વર્ષ 2 વર્ષ ફિઝિયોથેરાપી સેન્ટર ફિઝિયોથેરાપીસ્ટને યુઝ ડોક્ટરોને લાવી અને સેન્ટર ચલાવીએ કે આપણે ઓલમોસ્ટ નો પ્રોફિટ નો લોસ બેઝ ઉપર ચાલે. છેક હમણાં સુધી એ મને એના હિસાબ મોકલ્યા કરતા હતા. અને વી વેર ઓલમોસ્ટ એટ ધ વર્જ, આ લોકડાઉન થયું એના પહેલા ઉપર, કે એ ફિઝિયોથેરાપી સેન્ટરની 10 રૂપિયાની જે આપણે આવક હતી એના બેઝ ઉપર જ આપણું ફિઝિયોથેરાપી સેન્ટર ચાલતું હતું. સો ડેડિકેટલી દેટ ફિઝિયોથેરાપી સેન્ટર મંજુબેને ડોનેશન કર્યું, આઈ થિંક મનીષાબેને શરૂ કર્યું, પણ એને આજ સુધી જો ધપાવી રાખવામાં જો કોઈ પ્રયત્ન કર્યો હોય તો એ નિરંજનભાઈ છે. દર 1 તારીખે મને એમનો હિસાબ વોટ્સઅપ ઉપર આવી જાય. એટલે નિરંજનભાઈએ અવિરત કામ કર્યું છે, એમાં કોઈ ના નથી, એક એક પ્રોજેક્ટ માટે બી કર્યું છે. ઓફિશિયલી તો ન કહી શકાય, પણ નિરંજનભાઈ અને હરીશ મામા 2 વ્યક્તિ આપણા ક્લબની અંદરથી રિસન્ટલી ગુમાવ્યા છે. આઈ થિંક ક્લબની આવતી બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને મેમ્બરોએ વિચારવું જોઈએ કે આ બંને મેમ્બરની યાદ રહે એવું આપણે ક્લબમાં શું કરી શકીએ, અને એ માટે આપણે કંઈક વિચારીને કરવું જોઈએ. બાકી પરમાત્મા એમના આત્માને શાંતિ આપે, એમના પૂરા ફેમિલીને આ કઠિન સમયની અંદર શક્તિ આપે. નીરુબેનને, એમની ડોટરનું નામ ઋત્વી છે, મારી ડોટરનું નામ ઋત્વી છે, એ રીતે બી મારી સાથે બહુ કનેક્ટેડ રહેતા હતા, કારણ કે મારા બંનેનું નામ ઋત્વી છે. અને વધુ તો હવે જાજો સમય નહીં લઉં, પણ કાંઈ પણ જરૂર હોય, અને બહુ સારું સજેશન આવ્યું છે રવિનભાઈ તરફથી કે ઋત્વીબેન ક્લબની અંદર જોડાય અને એમની લેગસી આ ક્લબની અંદર ચાલુ રાખે. થેન્ક યુ વેરી મચ, ખૂબ ખૂબ આભાર. સંજયભાઈને રિક્વેસ્ટ કરું. નીરુબેન, કુટુંબ, ઓમ શાંતિ. ખૂબ બધા લોકોએ બધી જ સર્વિસ અને નિરંજનભાઈ માટે ઘણું બધું કહ્યું છે, દરેકને એમણે સાથ આપ્યો છે. પણ મારે ખાલી એક જ વાત કરવી હતી કે સર્વિસ પ્રોજેક્ટમાં એમની ઇન્ટેન્સિટીની, એ જાણે સર્વિસ પ્રોજેક્ટ પોતાનો હોય, એક પોતાનું કામ લીધું હોય, એ રીતે જે રીતે એમની એક ઇન્ટેન્સિટી હતીને મારા જોડે કામ કરતા મને જોવા મળી, એ ખીજાઈ પણ જાય જો એમના ઇન્ટેન્સિટીના એ કામમાં એ પ્રોજેક્ટમાં ના થાય. આપણને એમ લાગે કે આ તો સર્વિસ પ્રોજેક્ટ છે, રોટરીનો પ્રોજેક્ટ છે. તો એમનું ઇન્વોલ્વમેન્ટ જે રીતનું હતું એ તમે બધા જાણો છો. પણ ખૂબ ખૂબ આત્મીયતાથી એક જાણે પોતાની એક વસ્તુ હોય ને પોતે જ કરવાનું હોય એ રીતે લેતા હતા. આ એક એમની બહુ જ સુંદર વસ્તુ હતી અને એમની ઇન્ટેન્સિટી ખૂબ હતી. બ્લડ ડોનેશન કેમ્પમાં અને રેડક્રોસ સાથેનું એમનું વર્ક તો આપણે બધા જાણીએ છીએ. તો આટલું જ કહીને હું કુટુંબને આત્માને શાંતિ મળે અને કુટુંબની ધરપત મળે એવી મારી પ્રાર્થના. થેન્ક યુ.
સોનલબેન, ભુલિનભાઈ, નીરુબેન, જય શ્રી કૃષ્ણ, નિરંજનભાઈ ના પરિવાર ને અમારા જય શ્રી કૃષ્ણ. નિરંજનભાઈ નું ખૂબ દુઃખ થયું જયારે બે દિવસ પહેલા સમાચાર આવ્યા. મારા પહેલા ઘણા બધા મિત્રો એમની વાત કરી કે એમની સેવાકીય પ્રવૃત્તિઓ અને જે રીતે બધાને મદદ કરતા હતા, ખૂબ સાલસ વ્યક્તિત્વ, ખૂબ સેવાભાવી વ્યક્તિત્વ. પણ હું આજે એક એમની એવી વાત જણાવીશ કે જે ઘણા ઓછા લોકોને ખબર હશે. નિરંજનભાઈ ઘણા વર્ષો પહેલા મહેસાણામાં સ્ટેટ બેંકમાં હતા અને મહેસાણામાં અમારી રોટરીમાં આવ્યા એ, અને પછી એમની ટ્રાન્સફર થઈ કચ્છ. એક રોટેરિયન જીવ કેવો હોય તમે જો, કે એમને શરદ કાકાને વાત કરી કે મારી કચ્છ બદલી થઈ છે તો કચ્છમાં આપણી રોટરી છે, એટલે શરદ કાકાએ પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર હર્ષદભાઈ ઉદ્દેશીને ફોન કર્યો અને આઈ થિંક માંડવી ક્લબમાં એ ત્યાં મેમ્બર બન્યા. અને પછી એ ટ્રાન્સફર થઈને પાછા અમદાવાદ આવ્યા અને જેમ વાત થઈ એમ તમારી ક્લબમાં જોડાયા અને ઘણા વર્ષો મેટ્રો ક્લબમાં રહ્યા. એમની ખોટ હંમેશા રહેશે, કારણ કે હું જ્યારે જ્યારે એમને મળતો હતો અને જ્યારે એમને મારી સાથે કોઈ પણ પ્રોજેક્ટની વાત થાય તો એક ફર્સ્ટ ઇન્સ્ટિંક્ટમાં જ ખબર પડી જાય કે આ વ્યક્તિ ખાલી કામ કરવા માટે નહીં પણ દિલથી કામ કરવા માટે આવે છે. બહુ જ સરળ વ્યક્તિત્વ, અને એમના પરિવારને તો નહીં પણ રોટરીને પણ ખૂબ મોટી ખોટ છે, અમદાવાદ મેટ્રોને મોટી ખોટ છે, રોટરીને મોટી ખોટ છે. હું એમના પરિવારને, હું અને સોનલ ખૂબ ખૂબ સંવેદના વ્યક્ત કરીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આ દુઃખ આપણા બધા ઉપર આવ્યું છે, એમના પરિવારને આપણા બધા ઉપર એ સહન કરવાની આપણને બધાને શક્તિ આપે. ઓમ શાંતિ. પરિમલભાઈ, હેલો. નિરંજનભાઈ ના સમાચાર એ તો અત્યંત દુઃખદ હતા, એટલે માની શકાય મત છે જ નહીં. પ્રશાંતભાઈ સાથે જ્યારે હું મળ્યો, પ્રશાંતભાઈ સાથે, પ્રેસિડેન્ટ સાથે, સેક્રેટરી તરીકે એમની સાથે કામ કરવાનું થયું ત્યારે એમનો પરિચય વધ્યો. મને એમ લાગે કે બધા જ એ રોટરીયન્સે વાત કરી, એક એક શબ્દો સાચા છે. એમાં મારે ખાતરી એટલું જ ઉમેરવાનું કે એમણે કોઈ પણ પ્રોજેક્ટ વ્યક્તિ તરીકે અને પ્રોજેક્ટ મેનેજર તરીકે બહુ જ સહજ રીતે એ સ્વીકારી લેતા હતા, અને પોતે ક્યારે એ કામ પૂરું કરી લે છે એ તમને અંદાજ જ ના આવે, અને વર્ષ પૂરું થાય ત્યાં તમને થાય કે ઓહો આ કામ થઈ ગયું. એ અમારો જાતનો અનુભવ છે, એટલે એમનું ખોટ તો પૂરી શકાય એમ જ નથી. કોઈ પણ સંસ્થામાં એક એવા અમુક વ્યક્તિઓ હોય છે કે જે કન્સિસ્ટન્ટલી કામ કરતા હોય છે. નિરંજનભાઈ એક એવી વ્યક્તિ હતા કે જેમની કન્સિસ્ટન્સીને લીધે જ મેટ્રોની એક આગવી ઓળખાણ ઊભી થયેલી હતી એવું મારું માનવું છે. પ્રેસિડેન્ટો સેક્રેટરીઓ આવતા જતા રહે, પણ નિરંજનભાઈ એક કન્સિસ્ટન્ટ વ્યક્તિ હતું કે જેમણે મેટ્રોને પોતાની ઓળખાણ આપી હતી. આપણે બધાને એમનું બહુ જ કોટ જવાની જ છે. આગળ ઉપર એમને કેવું રિપ્લેસમેન્ટ કરવું, કઈ રીતે કરવું એ બહુ જ મુશ્કેલ બનવાનું છે, પણ અત્યારે તો એમને આપણે ખોટ ગુમાવી છે. એમના પરિવારને અમારી બધાની સંવેદના છે. પ્રભુ એમને આત્માને શાંતિ આપે. ઓમ શાંત. ડોક્ટર મુકેશભાઈ, થેન્ક યુ અર્પિત. આપણે એક બીજા આત્મીયજન ગુમાવ્યા છે. બે દિવસ પહેલા અર્પિત સાથે વાત થઈ કે થોડા સિરિયસ થયા છે, પણ ઇટ વોઝ, આઈ થોટ ઇટ વોઝ અ સ્મોલ કોમ્પ્લિકેશન ઓફ લેસ બ્લડ હિમોગ્લોબિન, અને આપણને એમ હતું કે આજે તો બે સરસ થઈ જશે. સો વેરી અનફોર્ચ્યુનેટ એન્ડ અ શોકિંગ ન્યૂઝ ફોર ઓલ ઓફ અસ. ખાસ કરીને એમની જે આપણી સામાજિક પ્રવૃત્તિઓમાં જે એમનું આમ હૃદયબળ પૂર્વકનો ફાળો હોય, કે ટિમ્બાનો સ્કૂલ પ્રોજેક્ટ હોય, કે ટિમ્બામાં આપણે કેમ્પ કરેલો, કે અતુલબેન આપણા આશ્રમમાં આપણે અપર લિમ્બ પ્રોસેસિસનું પ્રોજેક્ટ કરેલો. ખાસ તો એમને, મને, મારી સાથે ખૂબ પરિચય થયેલો આપણા ફિઝિયોથેરાપી સેન્ટર માટે, કે ત્યાં ઘણીવાર અમારે ચર્ચા થતી કે ત્યાં આપણે રોટરીનું
વર્ક કેવી રીતે ત્યાં બે જે ફિઝિયોથેરાપિસ્ટ બહેનો તેમની સાથે મેં 3-4 વાર મીટિંગ્સ કરેલી. અને નિરંજનભાઈ વોઝ સો એક્ટિવ કે મુકેશભાઈ આપણે કેવી રીતના પેશન્ટ્સને વધારે ને વધારે સારી સર્વિસીસ આપી શકીએ એ એના માટે પણ એ ખૂબ તત્પર રહેતા. અને જેમ આપણે ભરતભાઈએ અને પ્રશાંતભાઈએ બધાએ કહ્યું કે કોઈ પ્રેસિડેન્ટ એવા નહીં હોય કે જેમને એમનો લાભ, એમની હેલ્પ, એમની ગાઈડલાઇન્સ સોશિયલ એક્ટિવિટીઝ આપણી ક્લબની કરવા માટે ન મળ્યો હોય. બધા મિત્રોએ ખૂબ ઘણું બધું કહ્યું છે, પણ હું એટલું કહીશ કે આપણે એક એવી ખોટમાં આવ્યા છીએ, એવી આપણે ન પૂરાય તેવી ખોટ છે. ભગવાન એમના આત્માને શાંતિ આપે, ખાસ કરીને એમના કુટુંબીજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે, અને પ્રભુ આપના એમના આત્માને શાંતિ આપે. ઓમ શાંતિ. ધીરજ કાકા, નિરંજનભાઈ માટે જે કહીએ એ ઓછું પડે એવી પરિસ્થિતિ છે. એ 24 કલાક સમાજમાં કેવી રીતે ઉપયોગી થઈ શકાય એ અંગે વિચારતા હતા. કદાચ ઊંઘમાં સ્વપ્નમાં બી એમને સમાજ સેવા જ આવતી હશે એવો એમની વાતચીત ઉપરથી લાગતો હતો. એમની સાથેના પરિચયમાં ઘણા બધા અંગતતા આવેલી, ઘણું બધું કામ મારી ફિઝિયોથેરાપી સેન્ટરના લીધે બી અમે કોન્ટેક્ટમાં આવેલા. જ્યારે આપણું ફિઝિયોથેરાપી સેન્ટર ફરી ચાલુ કરવાનું હતું ત્યારે મારા ત્યાંનું અમારા ટ્રસ્ટના ફિઝિયોથેરાપી ઉપર આવેલા એ બધી ડિટેલ્સ લઈ ગયેલા, કેવી રીતે એક્ટિવિટી થાય છે, કેવી રીતે પેશન્ટ નોંધો છો, કેવી રીતે ફી લો છો, એ બધું જોયેલું. અને કદાચ ક્લબમાં હું એક મેમ્બર એવો હોઈશ કે જેમણે છેલ્લી મારી સાથે વાત કરી. ઓપરેશન કર્યું એ દિવસે 4 વાગ્યાની આસપાસ એમનો ફોન આવ્યો કે ધીરજભાઈ મને જીવરાજમાં દાખલ થવાનું છે અને કંઈ બેડ મળે એવી વ્યવસ્થા કરી આપો. અને તેમણે ફોન કરીને વાત કરી, ભાઈ આવી રીતે આવવાના છે. હોસ્પિટલમાં ઓક્સિજનની તંગી હતી પણ એ વખતે એમને ઓક્સિજનની જરૂરિયાત નહોતી એટલે વ્યવસ્થા થઈ ગઈ. ત્યાં આગળ એમનું પલ્મોનરી એન્જિયોગ્રાફી થઈ, પછી અનફોર્ચ્યુનેટલી કાર્ડિયક એરેસ્ટ થયો અને વેન્ટિલેટર પર મૂકવા પડ્યા એટલે એમને ત્યાંથી સિમ્સમાં શિફ્ટ કર્યા. સિમ્સમાં બી મારે કન્ટિન્યુઅસલી એમના જમાઈ સાથે વાત થતી હતી, ઋષભ સાથે, અને હું એમની સાથે કોન્ટેક્ટમાં હતો. છેલ્લે સમાચાર એમના મૃત્યુના સમાચાર બી મને જ પહેલા મળ્યા અને મેં અર્પિતને ફોન કરીને કહ્યું કે ભાઈ આવી રીતે નિરંજનભાઈ જતા રહ્યા છે. ખૂબ દુઃખ થયું. એનો ફોન આવ્યો ત્યારે બી હું ગળગળો થયો કે આ સમાચાર માની શકાય એવા નથી, પણ ઈશ્વરને ગમ્યું તે ખરું. હું એમના કુટુંબને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. ઓમ શાંતિ. અતુલભાઈ, આપણા બધા જ રોટરીયન મિત્રોએ નિરંજનભાઈના કાર્યો વિશે, એમના કાર્યોની જે સુગંધ છે વિશે જે પોતાની અનુભૂતિ હતી એ રજૂઆત કરી. ઓબ્વિયસલી એ તો સ્પષ્ટ છે કે એમનું જે વ્યક્તિત્વ હતું એની પાસે શબ્દો થોડા ઊણા પડે છે, નીચા પડે છે એમને વ્યક્તિત્વને રજૂ કરવા માટે. મારો પહેલો અનુભવ નિરંજનભાઈ જોડે જ્યારે મનીષાબેન પ્રેસિડેન્ટ હતા ત્યારે ફંડ રેઇઝિંગ કાર્યક્રમમાં નીતિન મુકેશનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ત્યારે લોજિસ્ટિકનો બહુ મોટો ઇસ્યુ હતો. એટલા બધા પાસીસ ને પ્રિન્ટ કરવાના, એને ડિસ્ટ્રીબ્યુટ કરવાના, એના માટે એના ડોનેશન્સ કલેક્ટ કરવાના, એના હિસાબ કિતાબ રાખવાના. નિરંજનભાઈ એ સમયને ઘડિયાળ સામે જોયા વિના રાત દિવસ એ પાછળ મહેનત કરી હતી અને એ કાર્યક્રમની સફળતામાં એમનું ઘણું જ યોગદાન હતું મોટું. પડદા પાછળ રહીને કામ કરવામાં પણ એ હંમેશા એ એમના હૃદય એની હૃદયની કરુણા હતી અને એક કૃપા સાગર જેવો વ્યક્તિત્વ હતું. સરળતા હતી, સહજતા હતી, નિરાભિમાની હતા, આ બધા જ દિવ્ય ગુણો એમની પાસે હતા અને એની અંદર એક જાતની એમને શક્તિ આપતા હતા કે દિવસ રાત સમાજ માટે સેવા કરવાની, એમની જે એક યજ્ઞ લઈને બેઠા હતા જીવનની અંદર. અને એ રોટરીની અંદર કદાચ આજે ભરતભાઈના ટાઈમમાં તો એમને રોટરીયન ઓફ ધ યર એવોર્ડ મળ્યો હશે, પણ કાલે
રોટરી એવું નક્કી કરે કે રોટરીન ઓફ ધ ડિકેડ એવોર્ડ આપો, તો કદાચ નિરંજનભાઈને જ રોટરીન ઓફ ધ ડિકેડને એવોર્ડ જઈ શકે, એટલું સારું કાર્ય એ લોકોએ કર્યું છે. અત્યારે જ્યારે આપણે બધી વાત કરીએ છીએ કે એમની એની ગેરહાજરી મહેસૂસ થશે, ત્યારે હું પણ અનુભવી શકું છું કે મારા આવનાર સમયમાં પણ મને એમની ખોટ કેટલી બધી સાલવાની છે હું પોતે અનુભવી શકું છું. સૌથી વધારે તો દુઃખ એમના કુટુંબીજનો પર આવી પડ્યું છે. એટલે ઈશ્વર નિરૂભાવી રૂથવી બધાને શક્તિ આપે કે આ દુઃખ સહન એમની જગ્યા તો કોઈ પૂરી શકે છે નહીં, પણ એમની યાદો દ્વારા, એમના કાર્યો દ્વારા, એમની જે સુગંધ ફેલાવી છે એની આપણને હંમેશા પ્રેરણા દેતા રહે અને આપણે એ દિશાની અંદર થોડું આગળ ચાલી શકીએ અને કામ કરી શકીએ. ઓમ, એમના આત્માને શાંતિ મળે માટે પ્રભુને પ્રાર્થના કરું છું. ઓમ. ચેતનભાઈ ઓમ શાંતિ. નિરંજનભાઈ નો જે અચાનક જવાનું થયું એ બધા માટે ખાસ શોકિંગ એકદમ લાગ્યું. એક રોટરીનો જે પ્રિન્સિપલ છે સર્વિસ અબાઉટ સેલ્ફ, એના ખરેખર જો કોઈ પ્રેક્ટિસ કરતું હોય તો ડેફિનેટલી નિરંજનભાઈ માટે કહી શકાય કે સર્વિસ અબાઉટ સેલ્ફને પ્રોપરલી એમણે જસ્ટિફાય કર્યું. કાર્ય નાનું હોય કે મોટું, એની સોશિયલ પ્રોજેક્ટ કોઈ બી હોય, એમાં એમની હાજરી તો હોય અને સાથે એમનું ઇન્વોલ્વમેન્ટ દરેક પ્રોજેક્ટમાં એટલું બધું રહેતું હતું કે આખી આમ આખું પ્રોજેક્ટ સારી રીતે આપણે કરી શકતા હતા. હમણાં રિસેન્ટલી વાત કરી તો લાસ્ટ આ વર્ષે આપણે નવા ચેરિટેબલ ટ્રસ્ટમાં નવા બે ટ્રસ્ટી લેવાના હતા, ત્યારે અર્પિતભાઈ ને બધાનું એક જ સાથે બધાનું સજેશન આવ્યું કે નિરંજનભાઈને આપણે ટ્રસ્ટી તરીકે લઈએ, અને બધાએ વધાવી લીધું. કારણ કે એમની નિષ્ઠા અને એમનું જે કામ કરવાનું જે ડેડિકેશન છે એનાથી આપણી સંસ્થાને ઘણો ફાયદો થયો છે અને થવાનો હતો. એટલે અમે આપણે નિરંજનભાઈ સાથે ચર્ચા બી ઘણી થઈ હતી કે કયા કેવી રીતે આપણે આગળ ટ્રસ્ટને આગળ એક્ટિવિટી છે ને કેવી રીતે મેનેજમેન્ટ કરશું. અનફોર્ચ્યુનેટલી આજે આપણી સાથે રહ્યા નથી, પણ એમના જે કાર્યો જે છે એનાથી ખરેખર બધાને એમની યાદ ચોક્કસ રહેશે, અને ખાસ કરીને એમના પરિવારને અમારા તરફથી ખાસ પ્રભુ એમને શક્તિ આપે. અને ઓમ શાંતિ. કલ્પેશભાઈ, ડોક્ટર કલ્પેશભાઈ. ઓમ શાંતિ. નિરંજનભાઈ ને માટે ઘણું બધું કહેવાઈ ગયું છે. હી વોઝ વન મેન આર્મી. બીજા લોકો આવે કે ના આવે, બીજા શું કરે છે, કઈ પણ જોયા વગર કોઈ પણ પ્રોજેક્ટની અંદર હંમેશને માટેની જે એમની હાજરી, સાલસ સ્વભાવ, ક્રેડિટ લેવાની કોઈ ઈચ્છા નહીં, પોતાનું નામ ક્યાંય આગળ ન આવે કે આવે એ જોવાનું નહીં, અને છતાં પણ ખૂબ સુંદર રીતે છેલ્લા 5 વર્ષથી તો લગભગ નિયમિત રીતે એમને કામ કરતા જોયા છે, અને એ ખૂબ પ્રશંસનીય કામ કરતા હતા. એમના જવાથી આપણને, એમના પરિવારને અને સમાજને ખરેખર એક ખોટ પડી છે, અને આપણે એક સેવાભાવી, નિષ્ઠાવાન મિત્ર અને રોટેરિયન ગુમાવ્યો છે. પ્રભુ સદગતના આત્માને શાંતિ આપે અને એમના કુટુંબને શક્તિ આપે, અને આપણે એમના કુટુંબને પણ કહી શકીએ કે ક્યાંય પણ જરૂર હોય તો રોટરી મેટ્રો હંમેશા સદાય એ પરિવારની પડખે રહેશે. ઓમ શાંતિ. નિરંજન કાકા માટે આપણે બધા જ મેટ્રો ફેમિલી ઘણું બધું બોલી ચૂક્યા છીએ, ઘણું બધું આપણે એમને જોયા છે આટલું કામ કરતા. બટ મને એવું લાગે છે કે નિરંજન કાકા જતા જતા આપણા માટે એક બહુ મોટો ચેલેન્જ મૂકીને ગયા છે કે હવે એમના ફૂટસ્ટેપ ને આપણે ફોલો કરી શકીશું. એટલીસ્ટ આપણે થોડું ઘણું પણ એ જે નિષ્ઠાથી અને એ જે ડેડિકેશનથી કામ કરતા હતા આપણે થોડુંક પણ કરી શકીએ તો એ મારા ખ્યાલથી એમના આત્માને શાંતિ આપશે. ઓમ શાંતિ. બીજા કોઈ મિત્રને કઈ કહેવું છે? હવે એનીબડી એલ્સ? હું ઋત્વીબેન આપને રિક્વેસ્ટ કરું, આપને કઈ કહેવું હોય તો ક્લબ માટે બોલો. અરવિંદ જોઈ
અરવિંદ ભાઈ બધાને હા બોલો ઋતુબેન બધાને મારા તરફથી જય જીનેન્દ્ર અને મારા પપ્પા હાર્ટ પાસે જે એકદમ પાસેનું જે કામ હતું જે એમને બહુ જ ગમતું હતું એ હતું આ રોટરી અને એના સર્વિસ પ્રોજેક્ટ અને મેં હું સતત એમને જોતી હતી કે એ કેટલું બધું એના માટે એટલે અમારા ઘરમાં મારા સનના અને મારા સનની સ્કૂલના બધા જ સ્ટુડન્ટ્સને છોકરાઓને બી એમને એટલું બધું આપ્યું છે ને એટલું જ એ રોટરી માટે એટલે એટલું બધું સેલ્ફલેસ સર્વિસ ને એના માટે સતત પ્રયત્ન મહેનત બહુ દિલથી બહુ ગમે એવી રીતે કરતા હતા એટલે અમે લોકો બી એટલે હું બસ જેમને એમને જે મદદ જોઈએ કરતી હતી એમની બાજુમાં ઉભા રહીને પણ એમને એ કરતા જોઈ એમાંથી એમને જે ખુશી મળતી હતી આનંદ મળતો હતો જે શાંતિ મળતી હતી એ જ્યારે કોઈ આજે સાયકલના પ્રોજેક્ટ હતા કે બ્લડ ડોનેશન હોય છોકરાઓને ભણાવવાના હોય પપ્પા છોકરાઓને ભણાવવા માટે એ ઘણીવાર તો મારો વોક થઈ જશે હું ચાલતા જાય 3 કિલોમીટર અને હું ભણાવીને આવું છું છોકરાઓને અમને ખબર ના હોય એ કઈ રીતે બધું મેનેજ કરતા હતા પણ એમને બહુ જ ખુશી મળતી હતી એ મને ખબર છે બહુ જ ખુશી મળતી હતી આ કોઈ બી કામ એ કરતા હતા અને છેલ્લા દિવસ સુધી હોસ્પિટલમાંથી પણ એમને મીટિંગ અટેન્ડ કરી હતી મને કીધું વાત થઈ અમારે તો મેં કીધું પપ્પા એટલે લાસ્ટ મિનિટ સુધી હી વોઝ સો એક્ટિવ દેટ ઇઝ ધ બેસ્ટ થિંગ અમે બહુ દુઃખ થાય છે પણ એવી રીતે યાદ કરીએ છીએ કે પપ્પા આખી જિંદગી જે જીવ્યા અને છેલ્લી મિનિટ સુધી જે જીવ્યા છે એ બહુ સરસ જીવ્યા જે રિસ્પેક્ટ એમને કમાયો છે અને અમને એ ફીલ થયું જયારે છેલ્લા 2 દિવસ અમને જરૂર પડી અને આખી રોટરી અમારા પડખે ઉભેલી હતી અર્પિત અંકલ 10 મિનિટમાં પહોંચી ગયા અને બ્લડ ડોનેટ કર્યું ધીરજ અંકલ પપ્પાએ વાત કરી ત્યારથી માંડીને છેક સુધી ઋષભ જોડે સંજીવ અંકલ મને ખબર છે આખી રોટરી હતી મને એટલું સારું લાગતું તે વખતે કે મારા જોડે કેટલા બધા પપ્પાના માટે કેટલા બધા લોકો છે અને એટલો સપોર્ટ હું રોટરીમાં નથી પણ હું રોટરી જોડે તો પપ્પાની જોડે 10 આટલા વર્ષોથી હતી એટલે રોટરી મારા માટે કઈ નવું છે જ નહીં કેમ કે ઓલવેઝ પપ્પાના મોઢે કામમાં બધે રોટરી જ હોય રોટરી જ મારે રોટરીના કામમાં એ જવાન છે પાલડી જવાન છે મહીપતરામ જવાનું છે ટીંબા જવાનું છે એટલે એટલું બધું થેલેસેમિયા માટે કેટલા કેમ્પસ કર્યા બધું જ એટલે એ તો અમારા લાઈફનો અને અમારા ઘરનો પાર્ટ છે રોટરી અને એટલે જ મેં એવી એક વિશ કરી હતી કે હું પપ્પા જેટલું તો કઈ જ નહીં કરી શકું પણ જો કોઈ પણ કોઈ બી પ્રોજેક્ટમાં ક્યાંય બી હું હેલ્પફુલ થઈ શકું હું મારા હસબન્ડ અમે બે વી વિલ બી વેરી હેપી ખાલી પપ્પાની યાદ બી અમને તમારા જોડે બધા જોડે બેસીને મળશે તો બી અમે બહુ ખુશ થઈશું અને પપ્પાને સરસ રીતે યાદ કરીશું બસ અને બહુ જ થેન્ક યુ ના કેવું છે પણ રોટરી ઇઝ આઈ ફીલ દેટ રોટરી ઇઝ માય ફેમિલી જસ્ટ લાઈક માય ફાધર વોઝ ફીલિંગ ઇટ ઋત્વિજભાઈ થેન્ક યુ ઋત્વિબેન અમે બધા તમારી સાથે જ છે અને આપણે નિરંજનભાઈ જે યાત્રા એમની સમાજ સેવાની યાત્રાથી એ પાછી આપણે ચોક્કસ ચાલુ જ રાખીશું એમને જે ગમતું હતું દરેક પ્રોજેક્ટ આપણે ચોક્કસ ઓન બિહાફ ઓફ અવર ક્લબ આઈ એશ્યોર યુ કે વીલ બી ડુઈંગ ઇટ અને વીલ સી દેટ યુ ઇન્વોલ્વ ઇન ઓલ ધીસ પ્રોજેક્ટ ઋત્વિજભાઈ ને રિક્વેસ્ટ કરું કે એક કોન્ડોલન્સ જે આપણે ટીમ અને એન્ટાયર ક્લબ વતી આપણે જે આપવો છે એ કન્વે કરે અર્પિતભાઈ હા ઉમેશભાઈ હા ઉમેશભાઈ યા શબ્દો કહેવા છે બોલો હા જી બોલો આપની ઓમ શાંતિ નિરંજનભાઈ સાથે અમે જે કામ કર્યું છે મેં રોહિતભાઈ ભટ્ટે છેલ્લા ટીમ વર્ક
મેં મને જે સાથ આપ્યો છે એ જિંદગીમાં ભૂલી શકાયું નથી. હવે આની આગળ મારી કડે કોઈ શબ્દ નથી કે નિરંજનભાઈ જેવા માણસ જિંદગીમાં મળવા બહુ મુશ્કેલ છે. એક મિનિટ મારા મિસિસ ને કઈ એવડું કેવું છે. આપણે એમના માટે એક પ્રાર્થના આપી રોટરીની ગાઈએ કે જે એમના શબ્દો થી આપણને પ્રેરણા આપતા રહે એવું ઈચ્છું છું. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. ગુણ થી ભરેલા ગુણીજન દેખી હૈયો મારું નૃત્ય કરે, એ સંતો ના ચરણ કમલમાં મુજ જીવનનું હાર્દ રહે. દીન ક્રૂર ને ધર્મ વિહોણા દેખી દિલમાં દર્દ રહે, કરુણા વિની આંખો માંથી અશ્રુનો શુભ સ્રોત રહે. માર્ગ ભૂલેલા જીવન પથિક ને માર્ગ ચિંધવા ઉભો રહું, કરે ઉપેક્ષા એ માર્ગની તોય સમતા ચિત્ત ધરું. વીર પ્રભુની ધર્મ ભાવના હૈયે સૌ માનવ લાવે, વેર ઝેર ના પાપ ત્યજીને મંગલ ગીતો એ ગાવે, મંગલ ગીતો એ ગાવે, ઓમ શાંતિ. મંગલ ગીતો એ ગાવે. આ પ્રાર્થના દ્વારા એ આપણને પ્રેરણા આપી રહ્યા છે કે હું તમારી વચ્ચે છું અને હંમેશા રહીશ અને હું કદી પણ ભૂલી શકું એવું નથી. ઓમ શાંતિ. Yes, friends, as Arpit bhai said, we have prepared a condolence message for the family of Niranjan bhai, and we will be presenting it to them on behalf of our club. Prithvij bhai, sage volume badajo. આપણે એક કોન્ડોલન્સ મેસેજ ક્લબ વતી બનાવેલો છે, એક લેટર બનાવેલો છે, અને હું જસ્ટ આઈ વિલ બી જસ્ટ રીડિંગ ધેટ આઉટ મેસેજ ફોર ધ બેનિફિટ ઓફ ઓલ ધ મેમ્બર્સ, એન્ડ વી વિલ બી શેરિંગ ધીઝ ઇન અ લેટર ફોર્મેટ ટુ ધ ફેમિલી ઓફ નિરંજનભાઈ. વી આર ડીપલી સેડન્ડ બાય ધ સડન ડિમાઇઝ ઓફ અવર ડિયર મેમ્બર રોટેરિયન નિરંજનભાઈ પરીખ. વી નો દેટ ધીસ ઇઝ અ વેરી ડિફિકલ્ટ ટાઈમ ફોર હિઝ ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ. વર્ડ્સ આર ઇનએડિક્યુએટ એટ અ ટાઈમ લાઈક ધીસ. However, all members of Rotary Club Ahmedabad Metro stand together in solidarity to mourn for one of the most distinguished members. We all express our sincere condolences to his family. Niranjan Bhai will not only be remembered for his achievements as a Rotarian, but also for being an extraordinary human being. His willingness to devote his time and energy for the betterment of the society will never be forgotten. He has served our club in various capacities such as treasurer, community service director, chairman service projects, etc. since many years. He was awarded the Rotarian of the Year award by our club in the year 2015-16. Irrespective of which post he held or if he held a post or not, his dedication towards the club's service projects was exemplary, and he stood by every club president to efficiently execute all the service projects. He was a remarkable Rotarian who led by an example and proved that social upliftment work was more than double if one had the will. He has inspired all of us as a person who practiced what he believed in and upheld the philosophy that is at the core of Rotary, service above self. His commitment to helping others and to serving his club and our community leaves behind a wonderful legacy. He was a thoughtful and kind-hearted person with a gentle and calm demeanor. We are very grateful for his many contributions to our great institution. Our club will be specially grateful to him for the revival of our flagship community service project physiotherapy center at AMC's Urban Health Center in Jodhpur-Gaon. This center provides physiotherapy services to underprivileged patients at a highly subsidized rate. Niranjan Bhai was instrumental in reviving this center and setting it up. He spent hours at the center to ensure its smooth day-to-day operation. This project was very close to his heart, and he was fully involved in it till the last days of his life.
He was also actively involved in setting up the Rotary Community Corps in the village of Paldi Kankas. No matter what the project, eye checkup camp, school bag distribution, blood donation drive, artificial limb project, dental camp, medical camp, thalassemia awareness, Sonaba elocution competition, every project was incomplete without Niranjan Bhai's active participation and contribution. He was a permanent fixture at every community service project. His sound guidance and insight helped us to successfully carry out many outstanding service projects. Outside of Rotary, Niranjan Bhai was actively involved with the NGO Sparsh, where he personally guided and mentored underprivileged children. Niranjan Bhai will always remain a great inspiration for us Rotarians in our quest to serve this society selflessly. His presence and involvement in club activities will be dearly missed. Our thoughts and prayers are with his family during this difficult time, and we hope that they find the peace and strength that comes in knowing that a loved one has gone to the eternal rest. At this moment, I request all to rise at their place for 1 minute silence as a tribute to our to one and our cherished Rotarians. ओम शांति। स्टॉप शेयर करना हमका।